વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તથા વિવિધ સંસ્થા દ્વારા એશિયન ગેમ્સ 2018 માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતા ગાયકવાડનો સન્માન સમારંભ ધરમપુર ખાતે સન્માન કરી પુરસ્કાર સ્વરૂપે ચેક એનાયત કરવામાં આવ્યો. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તથા વિવિધ સંસ્થા દ્વારા એશિયન ગેમ્સ 2018 માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગની દીકરી સરિતા ગાયકવાડનો સન્માન સમારોહ ધરમપુર ખાતે આવેલ મેરેજ હોલમાં યોજાઈ ગયો, જેમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરી પુરસ્કાર સ્વરૂપે ચેક એનાયત કરવામાં આવ્યા હતા. ધરમપુર ખાતે આવેલ મેરેજ હોલમાં આજે એશિયન ગેમ્સ 2018 માં 400 મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા ગાયકવાડનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામના ધારાસભ્યો અને રાજ્ય કક્ષાના પ્રધાનની ઉપસ્થિતિમાં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા ગાયકવાડને પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્ર અને અનેક સામાજિક સંસ્થા દ્વારા તેના ઉપર સન્માન સાથે પુરસ્કાર રાશિનો દૂધ વરસ્યો હતો. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રૂપિયા 1 લાખનો ચેક, UPL કંપની દ્વારા રૂપિયા 1 લાખનો ચેક, રમાંડ કંપની દ્વારા 51,000નો ચેક, સાથે સાથે વલસાડ જિલ્લા પંચાયત, વલસાડ તાલુકા પંચાયત, ઉમરગામ, પારડી, વાપી, કાપરડા દરેક દ્વારા 51,000નો ચેક કરવામાં આવ્યો હતો. તો કેટલીક સામાજિક સંસ્થાઓ સહિત કેટલાક વ્યક્તિગત રોકડ રકમ ચેક મળી અંદાજિત રૂપિયા 50 લાખથી વધુના ચેક એનાયત કરાયા હતા. કારણ કે મારા માટે બધા તમે લોકો અહીં આવ્યા, તમે છો તો હું છું. શ્રી રમણભાઈ પાઠક સર, માનમંત્રી અને આદિજાતિ ગુજરાત મંત્રી, અને શ્રી કિશોરભાઈ નાનાણી, માનમંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય, અને DSP સર, અને હું બધાનું સ્વાગત કરું છું. અને બધા મારા માટે આવેલા વડીલો અને મારા ફ્રેન્ડ બધા પાછળ છે, હું બધાને થેન્ક કહેવા માગું છું. કારણ કે અને હું હમણાં ડાંગથી અને ઇન્ડોનેશિયા એશિયન ગેમ સુધીનો સફર જો હું તમને જણાવું, સૌથી પહેલાં તો હું નાની હતી ત્યારે મેં 1-4 ધોરણ મારા ગામમાં ભણી અને ત્યાંથી મને હોસ્ટેલમાં મૂકવામાં આવી. હું હોસ્ટેલમાં ચંથલ કરીને ત્યાં ભણવા ગઈ. ત્યાંથી પહેલું સ્ટેપ હું સ્પોર્ટ્સમાં આવી, જે સુરેશ ગુરજી કરીને હતા. તો ત્યાંથી ખોખોમાં હું આવી, ખોખો રમતી થઈ, મને રમવામાં બહુ ઇન્ટરેસ્ટ એમ સ્પોર્ટ્સમાં. તો ત્યાં સૌથી પહેલાં તો હું સ્પોર્ટ્સ શરૂ કર્યું, તો ખોખો રમતી થઈ અને પહેલું નેશનલ હું આંધ્ર પ્રદેશ રમવા ગઈ 2007માં. ત્યારે તો મને ગુજરાતી તો આવડતું, ઇંગ્લિશનું તો બિલકુલ કંઈ આવડતું. હું આંધ્ર પ્રદેશ ગઈ, ત્યાં બીજા સ્ટેટના જો આવતા એ લોકો પૂછતા, નામ પૂછતા ને ગામ પૂછતા. નામ મારી જો સફર રહી બહુ ડાંગથી મતલબ આ રીતે ઉપર એશિયન ગેમ્સ મેડલ સુધી જવાનું બહુ મુશ્કેલ હતી, પણ મુશ્કેલમાંથી મેં અડધો ઉપર સુધી આવી અને ત્યાંથી મને જે ખેલ મહાકુંભ 2010નું જો સ્ટેજ મળ્યું તો ત્યાંથી એકદમ મતલબ જ્યાં મારે જવું હતું એ ગુજરાત ગવર્મેન્ટના સપોર્ટથી મને બધી રીતે હું મારા દરવાજા ખુલી ગયા. એમના સપોર્ટથી હું આજે મેડલ લીધો, તો હું ગુજરાત ગવર્મેન્ટ ગવર્મેન્ટને હું થેન્ક યુ કહેવા માંગુ છું. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ હજુ પણ કેટલીક પ્રતિભાઓ છે, એમના માટે શું મેસેજ આપવાનો? એમના માટે મારો મેસેજ એ છે કે જે બી ગામના પ્લેયરો હોય એમને આગળ આવવું જોઈએ, સ્પોર્ટ્સ ભણતરના સાથે બધી કોઈ બી પ્રવૃત્તિઓમાં એ લોકો આગળ આવે. અને કારણ કે આજે પાછળના વર્ષોમાં મને ખબર નહીં એટલું, પણ આજે જે મળી રહ્યું છે એ ગુજરાત ગવર્મેન્ટ એટલું મતલબ બધે રીતે 100% આપી રહ્યું છે. બસ પ્લેયરોએ એમની હિંમત
થી આગળ આવવું જોઈએ બસ એમને. સમગ્ર એશિયન ગેમ દરમિયાન કોઈ એવો કોઈક અનુભવ રહ્યો છે તમારો કે જે સૌથી યાદગાર હોય? યાદગાર તો જેમ કે મેડલ લીધો પહેલી વખત, મારો ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેડલ છે એ, તો મને બહુ ખુશ એ મારા મેડલને હું ભૂલી નહીં શકું, કારણ કે મેડલ મારું બહુ કઈ છે તો યાદગાર દિવસ બની જશે. ઓકે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હેરત રાઠોડ, વલસાડ.